नमस्कार मित्रों मित्रों यूनिट वन ना अपने त्रण एक्टिविटी अगाउ ए लेक्चरों नी अंदर ए आपने कम्प्लीट करी छे। अत्यारे तमे एक्टिविटी नंबर चार तमारी स्क्रीन ऊपर ए जोई रह्या छो। मित्रों एक्टिविटी नंबर चार नी अंदर अपने केटलाक सिम्बॉल एटले के निशानीओ जे छे एनो अभ्यास ए अपने करवा माटे कहेवामां आवेलो छे। तो तमे एक पछी एक सिम्बॉल ए जोई शको छो। सौथी पहेलू सिम्बॉल जे छे के जे एकदम सीधू तीर बतावे छे इट इज स्ट्रेट अहेड। केवानो अर्थ एवो छे के त्यां रस्तो छे एकदम सीधो छे, क्यांय वळाक એ આવતો નથી। એના નીચેનું તમે જો સિગ્નલ જોશો, સિમ્બોલ જે આપણને આપેલો છે એ સિમ્બોલ આપણે જોઈએ તો એમાં એક એક્સ એટલે કે ચોકડી મારેલી છે અને એની નીચે એક એરો તીર બનાવેલું છે કે જેનો અર્થ એવો છે ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ, કે જ્યાં સુધી તમે જે સ્થળ સુધી પહોંચવાના છો તે ન આવે ત્યાં સુધી એકદમ સીધો રસ્તો, તમારે સીધું જ એ જવાનું છે, ડાબી બાજુએ કે જમણી બાજુએ વળવાનું નથી। ત્યાર પછીનો જે નીચેનો સિમ્બોલ છે એ તમે જુઓ તો ડાબી બાજુએ વળાક એ વળતો હોય એવું દર્શાવે છે। એનો અર્થ એવો છે કે અહીંથી તમારે હવે ડાબી બાજુએ વળાક લેવાનો છે। નીચેનું સિમ્બોલ એ જ રીતે જમણી બાજુએ વળાક લેવાનું એ આપણને દર્શાવે છે। ત્યાર પછીનો જે સિમ્બોલ છે એ ગો પાસ્ટ ધ પાર્ક એટલે કે બગીચાને એ પસાર કરી અને આગળ વધવાનું એ આપણને કહી રહ્યું છે। જમણી બાજુના સિમ્બલ જે આપણને આપવામાં આવેલા છે એને જોઈએ તો એમાં એરો જે કરેલો છે એની નીચે એક બીજું ખૂણો જે છે એ જેવું દોરેલું છે કે જેને આપણે ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ, કે તમારી ડાબી બાજુએ આવતો પહેલો અથવા તો બીજો જે વળાક છે એ તરફ તમારે જવાનું છે। એવી જ રીતે એની નીચે છે એ જમણી બાજુએ છે પહેલો અથવા તો બીજો વળાક એ જમણી બાજુએ જવાનું છે। એની નીચેના સિમ્બોલની અંદર આપણને એવું દર્શાવેલું છે કે ઇટ ઇઝ ઓન રાઈટ, કે એ તમારી જમણી બાજુએ જે સ્થળ સુધી તમારે જવું છે એ સ્થળ તમારી જમણી બાજુએ છે। એની નીચેનો સિમ્બોલ એ આપણને એ જ વસ્તુ બતાવે છે કે એ સ્થળ જે તમારે જવું છે એ તમારી ડાબી બાજુએ છે। અને સૌથી છેલ્લો જે નિશાની છે એ છે ગો અક્રોસ ધ ક્રોસ રોડ, એટલે કે જે ચાર રસ્તાઓ જ્યાં પસાર થાય છે એને એ તમારે પાસ કરી દેવાના છે। હવે મિત્રો આ જે બધા આપણે સિમ્બોલ જોયા, અલગ અલગ પ્રકારના જે સંકેતો જોયા, એ સંકેતોના આધારે આપણે જે પેજ નંબર બે ઉપર એક મેપ એટલે કે એક નકશો જે છે એનો આપણે અભ્યાસ કર્યો છે, તો એ વસ્તુને જોઈ અને અહીંયા નીચે જે આપણને માહિતી આપેલી છે એ માહિતીને એ આપણે સમજવાની છે કે હવે આપણને લખેલું છે સૌથી પહેલું વાક્ય કે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક, કે જો તમારે પોસ્ટ ઓફિસેથી બેંકે જવું છે તો તમે કઈ રીતની એ સિગ્નલ કઈ રીતનો સંકેત જે છે એ ત્યાં દર્શાવ છો, તો પોસ્ટ ઓફિસેથી બેંક સુધી જવા માટેના તમારી પાસે બે રસ્તાઓ છે બરાબર, તો બેમાંથી કોઈ પણ એક રસ્તો જે છે એનો સંકેત એ તમે અહીંયા આપી શકો છો, એટલે કે ડાબી બાજુનો વળાક જે છે આપી શકો છો અથવા તો નીચેથી ઉપર તમે જશો નેહરુ રોડ થઈ અને કોયલ રોડ પરથી તમે બેંકે જઈ શકો છો। તમે અગાઉ જે મેપ જોયેલો છે નકશો, જો એ નકશાને જોશો બે નંબરના પેજ ઉપર આપવામાં આવેલો છે, તો પોસ્ટ ઓફિસથી તમે નીકળશો એટલે બે રસ્તા છે બરાબર, એક એ ગાંધી રોડ છે અને બીજો છે એ નેહરુ રોડ છે, તો તમે ગાંધી રોડથી એસજી રોડ પર જાઓ તો તમે બેંકે જઈ શકો છો, એવી જ રીતે નેહરુ રોડથી કોયલ રોડ પર જઈએ તો પણ આપણે બેંકે જઈ શકીએ છીએ, તો તે આપણે નિશાનીઓ જે છે એ દર્શાવવાની છે। એવી જ રીતે ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ, થિયેટરથી તમારે સ્કૂલ સુધી જવું છે બરાબર, તો નેહરુ કોયલ રોડનો રસ્તો જે છે નેહરુ રોડ પર અને કોયલ રોડના કોર્નર ઉપર થિયેટર જે છે આવેલું છે અને એસજી રોડ અને કોયલ રોડના કોર્નર ઉપર સ્કૂલ આવેલી છે બરાબર, બે બાજુમાં છે, તો તમે અહીંયા કોયલ રોડ જે છે એના ઉપર એકદમ સ્ટ્રેટ સીધી જ એ નિશાની બતાવશો એટલે એ ત્યાં જગ્યા પર એ આવી જશે। એ રીતે તમે એક પછી એક આ જગ્યાઓ વાંચતા જશો એટલે તમને ખ્યાલ આવતો જશે
કે આ જ્ઞાન માટે ઉપર જે આપણને સંકેતો આપેલા છે એમાંથી કયા સંકેતનો આપણે અહીંયા આઠ અલગ અલગ પ્રકારના જે સંકેતોને ઉપયોગ કરવાનો છે એ ઉપરથી જોઈ અને એ સંકેતો જે છે એ અહીં આપણે દર્શાવવાના છે. તો ઉપરથી સંકેતોને જોઈ અને આ વસ્તુ જે છે એ આપણે એક હોમવર્ક તરીકે એ કમ્પ્લીટ કરી નાખવાની છે કે જેમાં પેન્સિલથી આપણે અલગ અલગ સિમ્બોલ જે આપણને એક્ટિવિટી નંબર 4માં આપેલા છે એ એક્ટિવિટી નંબર 4 અહીંયા આ એક્ટિવિટીની અંદર એ આપણે કમ્પ્લીટ કરવાના છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો એક્ટિવિટી નંબર 5 તરફ એ જોઈએ તો એની અંદર આપણને આપેલું છે રીડ ધ ડિટેલ્સ અબાઉટ ગીર નેશનલ પાર્ક. અહીંયા આપણને ગીર નેશનલ પાર્કની એ કેટલીક વિગતો માહિતી જે છે એ આપણને આપવામાં આવેલી છે. આપણે એ ગીર નેશનલ પાર્કની માહિતી એ વિશે સમજીએ તો ગીર નેશનલ પાર્ક ગુજરાત, બરાબર ટાઇટલ આપણને આપેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. નેશનલ પાર્ક શબ્દનો અર્થ અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર. સૌથી પહેલું છે પ્લેસ, સ્થળ, બરાબર. તો સ્થળ એ સાસણગીર જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ગુજરાત, બરાબર. આ સ્થળ જે છે સાસણગીર તરીકે ઓળખાય છે જૂનાગઢ જિલ્લામાં ગુજરાત. એનો એરિયા કેટલા વિસ્તારમાં એ ફેલાયેલું છે તો 1412 કિમી, એસ્ટાબ્લિશ્ડ 1965, બરાબર. એનો વિસ્તાર 1412 કિલોમીટરની અંદર ઓરસ ચોરસ કિલોમીટરમાં એ ફેલાયેલું છે. અને એની સ્થાપના એસ્ટાબ્લિશ અહીંયા એસ્ટાબ્લિશ્ડ ભૂતકાળ છે, બરાબર. તો એની સ્થાપના ક્યારે થઈ તો કે 1965. બેસ્ટ સિઝન આ ગીર નેશનલ પાર્કની જો તમારે મુલાકાત લેવી હોય, તમારે ત્યાં ફરવા જવું હોય તો ત્યાં જવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો તો એક તો છે મીડ ઓક્ટોબર, બરાબર. ઓક્ટોબરનું મધ્ય, મીડ જૂન, જૂન મહિનાનો મધ્ય. નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ. એ ઉપરાંત નવેમ્બર ફેબ્રુઆરી મહિનાની અંદર પણ તમે સિંહને જોવા માટે થઈને, બરાબર, એ આ સ્થળ પર એ જઈ શકો છો. નિયરેસ્ટ ટાઉન એ ગીર નેશનલ પાર્ક સાસણગીરથી નજીકમાં નજીક આવેલું કોઈ શહેર હોય તો એ વેરાવળ છે કે જે ત્યાંથી 42 કિમી એટલે કે 42 કિલોમીટર એ દૂર આવેલું છે. મેઇન એટ્રેક્શન ત્યાં જોવા માટે કઈ વસ્તુ મુખ્યત્વે એ છે તો ત્યાં છે એશિયાટિક લાયન્સ, બરાબર. એશિયાટિક સિંહ જે છે એની વસ્તી ગીર નેશનલ પાર્કમાં એ આપણને જોવા મળે છે. લોકેશન હવે એ ક્યાં આવેલું છે તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિમી ટુ ધ સાઉથ ઇસ્ટ ઓફ જૂનાગઢ. જો જૂનાગઢથી જવું હોય તો જૂનાગઢથી એ 65 કિલોમીટર સાઉથ ઇસ્ટ, બરાબર. સાઉથ એટલે દક્ષિણ અને ઇસ્ટ એટલે પૂર્વ, દક્ષિણ પૂર્વ દિશા તરફ, બરાબર. એ જૂનાગઢ જે છે એ થી સાસણગીર દક્ષિણ પૂર્વ દિશા તરફ 65 કિલોમીટર આવેલું દૂર આવેલું છે. એન્ડ 60 કિમી અને 60 કિલોમીટર ટુ સાઉથ વેસ્ટ ઓફ અમરેલી ઇન ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ ગુજરાત, બરાબર. ગુજરાત રાજ્ય કે જે ભારતની રાજ્ય છે એમાં અમરેલી જિલ્લામાંથી જો તમે જવું છો, ત્યાંથી અમરેલીથી જાઓ છો તમે તો અમરેલીથી એ 60 કિલોમીટર દૂર છે અને અમરેલીથી એની દિશા સાઉથ વેસ્ટ એટલે કે દક્ષિણ પશ્ચિમ એ દિશા તરફ આવેલું છે. નેસ, નેસ એટલે કે મિત્રો જે ગામ આવેલા છે સાસણગીરની અંદર જે ગામ આવેલા છે એ ગામને નેસ તરીકે ઓળખવામાં આવે છે. તો એ નેસમાં હરિપુર, સાજિયા, જંબુથળા, વાનિયાવાવ, દાદકલી, ટિમ્બારા અને બાબરિયા, બરાબર. આટલા આટલા ગામ જે છે એ ત્યાં સાસણગીરની અંદર એ આવેલા છે કે જે નેસ તરીકે ઓળખવામાં આવે છે. નદીઓ કઈ કઈ નદી આ ગીર નેશનલ પાર્કમાંથી પસાર થાય છે તો એક છે હિરણ, પછી શેત્રુંજી, દાતરડી, શિંગોડા, મછુંદરી, ગોદાવરી અને રેવાર. આ આટલી નદીઓ જે છે એમાંથી એ પસાર થાય છે. મંદિરો,
सासण गीर में कया कया मंदिरों आवेला छे तो एमां छे तुलसीश्याम कनकाय बाणेज अने कमळेश्वर आटला आटला मंदिरों जे छे ए आ गीर नेशनल पार्क नी अंदर आवेला छे। वाइल्ड एनिमल्स सिंह उपरांत बीजा कया कया पशु पक्षीओ के जेने तमे अहींया जोई शको छो तो एमां छे 38 स्पीसीस ऑफ मेमल्स 38 प्रकारना मेमल्स मेमल्स एटले सस्तन वर्गना प्राणीओ जे छे ए अहीं ए जोवा मळे छे। अराउंड 30 स्पीसीस ऑफ बर्ड्स 300 स्पीसीस ऑफ बर्ड्स अलग अलग प्रकारना 300 जेटला पक्षीओ जे छे ए अहींया जूनागढ़ना अंदर सासण गीर में ए आपने जोवा मळे छे लगभग 300 प्रकारना ए पक्षीओ 37 स्पीसीस ऑफ रेप्टाइल्स लगभग 37 प्रकारना रेप्टाइल्स एटले के सरीसृपो ए अहीं आपने जोवा मळे छे एंड मोर देन 2000 स्पीसीस ऑफ इन्सेक्ट्स अने अलग अलग प्रकारना जीवजंतुओ जे छे एनी अहीं आपने 2000 जेटली ए प्रजातिओ आपने जोवा मळे छे। टाइमिंग क्यारे तमे आ समय क्यो छे के ज्यां तमे जोई शको तो एमां मॉर्निंग 7 to 11 अवर्स सवारे 7 to 11 समय अने आफ्टरनून 15 to 17 अवर्स बपोरना 3 to 5 अने बपोरना 5 सुधीनो समय जे छे ए प्राणीओने पक्षीओने के अलग अलग प्रकारना इन्सेक्ट्स जे जीवजंतुओ छे के जे सरीसृपो छे एने जोवा माटेनो श्रेष्ठ समय छे। गवर्निंग बॉडी आनु समग्र संचालन जे छे ए कोण करे छे तो फॉरेस्ट डिपार्टमेंट ऑफ गुजरात गुजरातनो जे वन विभाग ए आनु समग्र ए संचालन करे छे। ऑफिशियल वेबसाइट www.girnationalpark.com અને જો એની વેબસાઇટ દ્વારા તમારે મુલાકાત લેવી હોય તો તમે આ વેબસાઇટમાં એડ્રેસ જે આપણને આપવામાં આવેલું છે એનો ઉપયોગ કરશો તો તમને એના વિશેની માહિતીઓ જે છે એ મળશે। જય જય ગરવી ગુજરાત। મિત્રો હવે આના પરથી આપણને આગળના પેજ ઉપર કેટલાક ક્વેશ્ચન આન્સર જે છે એ આપવામાં આવેલા છે। બધા પેન પેન્સિલ જે છે તૈયાર રાખેલી હશે આપણે એના આન્સર જે છે એ લખવાના છે। સૌથી પહેલો પ્રશ્ન છે હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ નેમ ધેમ કેટલી નદીઓ ગીરના જંગલની અંદર એ આવેલી છે આપણે એના નામ આપવાના છે। તો થોડાક અક્ષરો નાના રાખશું એટલે બે લાઈન જે આપણને આપેલી છે એ બે લાઈનની અંદર આપણે એના જવાબ આરામથી લખી શકશું। હું અહીંથી જવાબ જે છે એ બોલતો જાઉં છું તમારે એ જવાબ સાથે સાથે એ લખતા રહેવાના છે। લખો ધેર આર 7 rivers in the ગીર જંગલ પૂર્ણ વિરામ પછી એમાં ને એમાં આગળ ધે આર હિરણ હવે બધી જ નદીઓના નામ લખશું તો એનો જે પ્રથમ અક્ષર જે છે એ આપણે કેપિટલ કરશું નદીઓના નામ છે એટલા માટે તો હિરણ શબ્દમાં એચ કેપિટલ શેત્રુંજીમાં એસ કેપિટલ અલ્પવિરામ ધાતરડીમાં ડી કેપિટલ શિંગોડામાં એસ કેપિટલ અલ્પવિરામ મચ્છુંદ્રીમાં એમ કેપિટલ અલ્પવિરામ ગોદાવરીમાં જી કેપિટલ એન્ડ રાવર
रावल मा एल कैपिटल। त्यारबाद प्रश्न नंबर बे छे, व्हाट इज द मेन अट्रैक्शन ऑफ द गीर नेशनल पार्क। बराबर, गीर नेशनल पार्क नु मुख्य आकर्षण ए शुं छे? तो आपणो जवाब बनशे, एमां लखो जवाब, द एशियाटिक लायन्स आर द मेन अट्रैक्शन ऑफ द गीर नेशनल पार्क में बधा अक्षरो पहला प्रथम छे कैपिटल करशु, गीर में जी, नेशनल में एन અને પાર્કમાં પી। ધ એશિયાટિક લાયન્સ આર ધ મેઇન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક। પ્રશ્ન નંબર 3 છે, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક। લખો જવાબ, ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 3 વખત www.. એટલે પૂર્ણવિરામ, ગીર નેશનલ પાર્ક એક સાથે બધું લખવાનું છે, કોઈ અક્ષર કેપિટલમાં નથી લખવાનો, ગીર નેશનલ પાર્ક .com વચ્ચે ક્યાંય જગ્યા નથી રાખવાની, ડબલ્યુ થી શરૂ કરીને .com સુધીમાં વચ્ચે ક્યાંય જગ્યા નથી રાખવાની, બધું એક સાથે www.gearnationalpark.com। પ્રશ્ન નંબર 4, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ। બરાબર, સિંહને જોવા માટેનો શ્રેષ્ઠ સમય, સૌથી સારામાં સારો સમય કયો છે? તો આપણે જવાબ લખશું, ધ બેસ્ટ ટાઈમ For sighting the lions is mid October Alpaviram mid June અલ્પવિરામ, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી પૂર્ણવિરામ। ત્યાર પછી મિત્રો આપણને અહીંયા કેટલીક ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે, આપણે ખાલી જગ્યાઓને જોઈએ તો સૌથી પહેલું છે એ બ્લેન્ક સ્પીસીસ ઓફ રેપ્ટાઇલ્સ, સરીસૃપની કેટલી પ્રજાતિઓ એ ગીર નેશનલ પાર્કમાં એ આવેલી છે? તો આપણો જવાબ બનશે 37, બરાબર 37 37 2000 સ્પીસીસ ઓફ 2000 જેટલી પ્રજાતિઓ જે છે એ શેની છે? તો આપણે ખાલી જગ્યામાં લખશું ઇન્સેક્ટ્સ પછીનો સી છે
Veravel town is blank kimi far from the Gir National Park. Veravel શહેર જે છે એ ગીર નેશનલ પાર્ક થી કેટલું દૂર આવેલું છે? તો આપણે જવાબ લખશું 42 કિમી 42 કિમી 42 કિલોમીટર. અને છેલ્લું ડી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ઇઝ બ્લેન્ક ઓફ ધ ગીર નેશનલ પાર્ક. બરોબર, ગુજરાતનું વન વિભાગ એ ગીર નેશનલ પાર્કની ખાલી જગ્યામાં આવશે, ગવર્નિંગ બોડી, સંચાલન કરનાર, બરાબર, એની દેખરેખ કરનાર, એનું ધ્યાન રાખનાર ગવર્નિંગ બોડી. તો જવાબમાં આપણે લખશું ગવર્નિંગ બોડી. ત્યાર પછી મિત્રો, આપણને ગીર નેશનલ પાર્ક જે છે, એક્ટિવિટી સી જે આપેલી છે, 5C, કે જેમાં ગીર નેશનલ પાર્કનો આપણને એક નકશો, મેપ આપવામાં આવેલો છે, બરાબર, કે જેમાં અલગ અલગ બધા સંકેતો, એ તમે જુઓ તો નીચે ડાબી બાજુએ એ આપણને આપવામાં આવેલા છે કે ત્યાં મંદિર છે કે નદી છે કે રસ્તો છે કે શું છે, એ વસ્તુને એ આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. ત્યાર પછી સામેના પેજ ઉપર આપણને કેટલીક એના વિશેની માહિતી જે છે એ અહીંયા આપવામાં આવેલી છે નકશાના આધારે. તો સૌથી પહેલું છે યુ આર એટ ધારી, તમે ધારી છો, બરાબર, ગામનું નામ છે ધારી. ગો ટુ તાલાલા, ધારીથી તમારે તાલાળા જવાનું છે. ડોન્ટ યુઝ ધ રેલવે, પણ તમારે રેલવેના રસ્તે એ નથી જવાનું. વિઝિટ તુલસીશ્યામ એન્ડ બાણેજ ઓન ધ વે, રસ્તામાં તમારે તુલસીશ્યામ અને બાણેજ એની મુલાકાત થતા જવાનું છે. ડ્રો ધીસ રૂટ ઇન ધ બ્લેન્ક, બરાબર, આ રસ્તો જે છે એ તમારે એ રૂટ જે છે એ ડ્રો કરવાનો છે. તો એ રૂટ જે છે એ તમે તમારા પેન્સિલથી જે અહીં નકશો આપવામાં આવેલો છે એ નકશા પ્રમાણે એ ડ્રો કરી શકો છો. એવી જ રીતે યુ આર એટ વિસાવદર, તમે વિસાવદરમાં છો. પ્લાન અ શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસીસ, વિસાવદરથી તમારે જે આપણને નીચે આપવામાં આવેલા છે એ બધા સ્થળોની મુલાકાત લેવાની છે. ડ્રો ધીસ રૂટ ઇન બ્લુ, આ રસ્તો જે છે એ તમારે વાદળી કલરથી એ દોરવાનો છે, ડ્રો કરવાનો છે. કઈ કઈ જગ્યાઓની તમારે મુલાકાત લેવાની છે? તો એમાં છે દેવળિયા લાયન્સ પાર્ક, કમલેશ્વર ડેમ, શિંગોડા ડેમ, શ્રી કાંકા માતા, કંકાઈ માતા અથવા તો કાંકા માતા મંદિર, પછી છે સોડાવરી, બાણેજ, ધારી, તુલસીશ્યામ, હિરણ ડેમ અને ધોકડવા, બરાબર. આટલી આટલી જગ્યાઓની તમારે ત્યાંથી મુલાકાત લેવાની છે, વિસાવદરથી સ્ટાર્ટ કરી અને આ રસ્તા જે છે એ તમારે ડ્રો કરવાના છે બ્લુ લાઇનમાં. પહેલા રસ્તા જે છે એ બ્લેક લાઇનમાં ડ્રો કરવાના છે, જ્યારે આ રસ્તાઓ જે છે એ તમારે બ્લુ લાઇનથી એ ડ્રો કરવાના છે. એવી જ રીતે ત્રીજું આપેલું છે યુ આર એટ તુલસીશ્યામ, તમે તુલસીશ્યામ છો. તો નકશા ઉપર જે તુલસીશ્યામ જે સ્થળ પર છે એને આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. પ્લાન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ, ત્યાંથી તમારે કમલેશ્વર ડેમ જવા માટેનો રસ્તો જે છે એ ડ્રો કરવાનો છે. ઓન ધ રૂટ ટેક સમ ફોટોગ્રાફ્સ ઓફ કોડીનાર ડેમ, ધીસ ઇઝ રેઇની સિઝન, વિઝિટ ઝમઝીર ફોલ, બરાબર. તો ત્યાંથી તમારે કોડીનાર ડેમ જે છે એની મુલાકાત લેતા લેતા એ ઝમઝીર ધોધ જે છે કે ત્યાં વોટરફોલ એટલે ધોધ, જે ઝમઝીરનો ધોધ છે એ ત્યાં સુધી એ તમારે જવાનું છે. તો મિત્રો, આ લાઇન જે છે એ પણ તમે પેન્સિલથી અથવા તો પેનથી અથવા તો બીજી કોઈ સ્કેચ પેનનો યુઝ કરી અને એ પ્લાન છે એ તમે ડ્રો કરી શકો છો, જે નકશો આપણને આપવામાં આવેલો છે એના ઉપરથી, કે જેથી આપણને ખ્યાલ આવે કે આ અલગ અલગ એ રૂટ એ આપણે દર્શાવેલા છે. અહીંયા મિત્રો, આપણી એક્ટિવિટી નંબર 5 એ પૂર્ણ થાય છે. આપણે આજનો લેક્ચર જે છે એ અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 થી એ આગળ એ સમજવાનું સ્ટાર્ટ કરીશું.